નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ સર, આપનું રાધિકા સ્કૂલ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં એક પાઠનો અભ્યાસ કરવાના છે, એક સરસ મજાની એક વિજ્ઞાન વાર્તાનો અભ્યાસ કરવાના છે. તો પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ. તો 3 શબ્દથી બનેલો આ ટાઇટલ છે, સજીવનો પાયાનો એકમ, બરોબર છે. તો કોઈ પણ મૂળભૂત વસ્તુ છે એ એકમ પાયાના એકમ સાથે સંકળાયેલી છે. તો એના પાયાના એકમથી જ આપણે આજે કોઈ પણ વસ્તુ શીખી શકીએ છીએ. કોઈ પણ સબ્જેક્ટ છે, કોઈ પણ વિષય છે, આપણે એને મૂળભૂત રીતે આપણે એના પાયાથી જ આપણે શરૂઆત કરવી પડે છે. એ ભલે અંક હોય કે કોઈ પણ પ્રકારનું વિજ્ઞાન હોય. હવે શરૂઆત કરીએ તો શરૂઆત ક્યાંથી થઈ? કોષની, બરોબર. કે કોષની આપણે જે વાત કરવાના છે, એ કોષની શરૂઆત કઈ રીતે થાય છે, સજીવના પાયાના એકમની શરૂઆત કઈ રીતે થાય છે, ત્યાં સુધી આપણે આજે એક સરસ મજાની એક થિયરી ભણવાની છે, બિગ બેંગ થિયરી. તો કે ખાલી 3 શબ્દ છે, પણ આખી આખી વસ્તુ છે એ માણસના અસ્તિત્વને દર્શાવે છે. તો કે માણસનું અસ્તિત્વ છે, તો કે બ્રહ્માંડનો ઉત્પત્તિવાદ, તો કે બ્રહ્માંડનો ઉત્પત્તિવાદ છે એ આજે કઈ ઘણી રીતે આજે આગળ વધી ગયો છે. તમે જોઈ શકો છો કે છેલ્લે ગોડ પાર્ટિકલ તમે નામ સાંભળ્યું હોય, બરોબર છે. તો ગોડ પાર્ટિકલ છે એ અણુનો એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે, બરોબર. ત્યાંથી હવે આગળ પહોંચી શકાણું નથી. તો જેનીવામની અંદર આવેલું સન ખાતે જે લેબોરેટરી છે એ બિગ બેંગ થિયરી ઉપર કામ કરી રહી છે. તો અણુથી શરૂઆત થઈ, બરોબર, અણુના ભાગની વાત કરી, બે છેલ્લો જે કણ છે એ ગોડ પાર્ટિકલ છે. આજે આપણે મૂળભૂત કણની જ ખાલી વાત કરવાના છે કે બે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, ખાલી ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોનની ખાલી ગોઠવણીના ફેરફારથી કુદરતે આજે સરસ મજાની રચના કરી છે. તમે કોઈ પણ તત્વ લઈ લ્યો, કોઈ પણ સજીવ લઈ લ્યો, કોઈ પણ નિર્જીવ લઈ લ્યો, તો તમે એમાં જ રંગ રૂપ છે, બરોબર, એનો અવાજ છે, તો અકલ્પનીય દુનિયા છે. તો ખાલી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના વધઘટથી આખી આ દુનિયા, બ્રહ્માંડનું સર્જન થયું છે. એમાં તમે ખાસ કરીને જુઓ કે બ્રહ્માંડ, બરોબર, કે જેને ઇન્ટરસ્ટેલર સ્પેસ કહેવામાં આવે છે, એટલે કે તારાઓનું આખું બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડ જે સૌથી વધારે છે, હિલિયમ અને હાઇડ્રોજન આ બે જ તત્વોનું મુખ્યત્વે બનેલું છે. અને એમાં કંઈક કંઈક જગ્યાએ, અમુક જગ્યાએ કાર્બન, ઓક્સિજન અને આયર્ન જેવા સ્ટ્રેસિસ અમાઉન્ટ, એટલે કે સૂક્ષ્મ રીતે મળી આવ્યા છે. હવે એના પછી આજની વાત કરીએ, પ્રેઝન્ટ ટાઈમની વાત કરીએ, તો આજે કુલ આપણી પાસે 118 તત્વો છે. એ તત્વોમાંથી 94 તત્વો આપણે પૃથ્વીના પેટાળમાંથી મળ્યા છે, પૃથ્વીના વાતાવરણમાંથી. તમે જોઈ શકો છો ને, પૃથ્વીના પેટાળમાંથી આ અમુક તત્વો આપણે આજે કુદરતી રીતે મળી આવ્યા છે. અને એમાંથી જે પ્રયોગશાળાની અંદર બનાવેલા તત્વો છે એ 24 તત્વો છે, બરોબર, જે કૃત્રિમ રીતે આજે ઉપસ્થિત છે. હવે આ જે તત્વો છે, આજે 118 તત્વો છે, એ પીરિયોડિક ટેબલમાં આજે સંપૂર્ણપણે ગોઠવાઈ ગયેલા છે. હવે એક પણ એવું બોક્સ નથી કે જે ખાલી હોય. હવેનું જે કંઈ પણ નવી રચના આવશે એ કંઈક નવું જ વિજ્ઞાન લાવશે. તો હવે પાછા થોડાક પાછળ આવી જઈએ અણુ તરફ, અને અણુથી થોડીક ગતિ કરીએ અને પરમાણુ તરફ. તો કે અણુ છે એ સ્ટેબલ સ્વરૂપ નથી, એટલે કે સ્થાયી સ્વરૂપ નથી. તો એને શું કર્યું કે એકબીજાની સાથે ગોઠવાઈને કંઈક ને કંઈક અંશે કંઈક ને કંઈક નવું નવું બનાવ્યું. તો એને આપણે શું કીધું? તો કે આપણે એને બે ભાગમાં વિભાજિત કર્યું, અકાર્બનિક સંયોજનો અને કાર્બનિક સંયોજનો, બરોબર છે. તો અકાર્બનિક સંયોજનો છે શું? કે જેમાં કાર્બન તત્વ નથી. શું નથી? કાર્બન તત્વ. કાર્બન તત્વ સિવાયના કોઈ પણ ઘટકના કોઈ પણ તમે સંયોજનો જુઓ તો એ અકાર્બનિક તત્વ છે. એમાં મુખ્યત્વે મેં 2-3 જ અહીંયા એક્ઝામ્પલ એવા સાદા આપ્યા છે કે જે આપણા રોજિંદા જીવનમાં કેક ને ક્યાંક ઉપયોગી છે. તો કે NaCl છે, એટલે કે મીઠું, KCl છે, બરોબર, એ આનો જ કાકા બાપાનો દીકરો કહી શકે કે તમે ભાઈ કહી શકો. એને હોય કોસ્ટિક સોડા, બરોબર છે. તો કે સાબુમાં સૌથી વધારે ઉપયોગી છે, આજે કોસ્મેટિક વર્લ્ડમાં એને હોય છે સૌથી વધારે વપરાય છે. અને NaCl અને KCl છે નોર્મલ રીતે આપણા એક મિનરલ્સ પણ છે, બરોબર, આપણે પોષક તત્વો કહીએ તેમાં આ બેનું મુખ્ય કામ છે. હવે જોઈએ કાર્બનિક સંયોજનો. તો કે કાર્બનિક સંયોજનો શું? તો કે જેની સાથે કાર્બન સંકળાયેલો છે, બરોબર. તમે કોઈ પણ વસ્તુ લઈ લ્યો, કોઈ પણ સજીવ વસ્તુ લઈ લ્યો અને તમે એને સળગાવો, કોઈ પણ વસ્તુ, બરોબર, એને ઓછા તાપમાને, વધુ તાપમાને, મધ્યમ તાપમાને, તો એનું અંતિમ સ્વરૂપ શું હશે? બરોબર, રાખ, બરોબર છે. તમે રાખ જેવું સ્વરૂપ છે તો એમાં શું છે? છેલ્લે રાખ મળે છે, મેસ મળે છે, તો એ શું છે? કાર્બન છે. તો
અહીંયા આપણે મૂળભૂત રીતે મેં થોડાક એવા એક્ઝામ્પલ લીધા છે કે જે આપણા અસ્તિત્વને આજે ઉપસ્થિત કરે છે. તો કે મિથેન, તો કે મિથેન ગેસ છે એ લગભગ ગ્રહ ઉપર સામાન્ય રીતે મળી આવતો વાયુ છે. બીજો છે કાર્બન ડાયોક્સાઇડ. તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ પૃથ્વી બની, એનો જે ઇતિહાસ તમે ફોરો, ક્યાંક ને ક્યાંક તમે વાંચો તો તમને ખબર પડશે કે પહેલાં કાર્બન ડાયોક્સાઇડ હતો, પછી ઓક્સિજન આવ્યો, બરાબર છે, એની પણ આપણે આગળ વાત કરશું, બરાબર. પછી છે ખાંડ, સુગર, બરોબર, કે આજે એક બેઝિક મોલેક્યુલ છે આપણા રોજિંદા જીવનમાં સૌથી વધારે વપરાતો જે મોલેક્યુલ છે, તત્વ છે, એ શું છે? ખાંડ. તો C12H22O11, બરોબર, આ ખાંડનું અણુસૂત્ર છે જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી છે. પછી છે ઇથેન ગેસ, બરોબર છે. તો કે ઇથેન છે, તો કે આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક જે આપણે ગેસીસ જોતા હોય છે, બરોબર છે, આપણે નોર્મલ જે ગેસીસ છે એની જેમ મિથેન છે એવી જ રીતના નોર્મલી તે અમુક જગ્યાએ અમુક ગ્રહ ઉપર આ પણ ગેસ છે એ મળી આવે છે. હવે કાર્બનિક સંયોજનમાં આપણે જોઈએ તો કે ડીએનએ, ડીએનએ છે એ આપણા અસ્તિત્વનું મૂળ સ્વરૂપ છે, બરાબર. તો કે કઈ રીતે? તો કે આજે તમે જોઈ શકો છો કે ડીએનએ છે, ડીએનએ ટેકનોલોજીથી આજે કોઈ પણ વ્યક્તિને પકડવામાં આવે છે, ગુનેગાર તરીકે સાબિત કરવામાં આવે છે, બરાબર. એક આધાર કાર્ડની જેમ જ એક ડીએનએ છે. જો કોઈ પણ આપણે તો ફિઝિકલ પ્રૂફ માગીએ છીએ, પણ આ અનવિઝિબલ પ્રૂફ છે. કોઈ પણ વ્યક્તિનું કંઈ પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ મળી જાય, બરાબર છે, તો એને આપણે આજે સાબિત કરી શકીએ છીએ અને કોઈ પણ રીતે ગુનેગાર સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો ડીએનએની આ આટલી સરસ મજાની ઓળખાણ છે. તમે જો ડીએનએની તમે રચના જો, તો કે તમે કોઈ પણ વૃક્ષનું સાથે ડીએનએ લઈ લ્યો, કોઈનું આપણું વૃક્ષનું ડીએનએ લઈ લ્યો, તો એમાંથી થોડો ઘણો જ ફેરફાર છે એ આપને જોવા મળશે, બરાબર છે. તો ડીએનએ સાથે જ આખું વિશ્વ છે, સજીવ સૃષ્ટિ છે એ સંકળાયેલી છે. તો એમાં આપણે જોવાનું છે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. તો કે પ્રાણી કોષમાં ડીએનએ છે એ રંગસૂત્રો બનાવે છે. એ રંગસૂત્રો દ્વારા સ્ત્રી અને પુરુષ અલગ પડે છે. તો કે સ્ત્રી છે એ XX રંગસૂત્ર ધરાવે છે અને જ્યારે પુરુષ છે એ YY રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્રો કોષ કેન્દ્રમાં આવેલા છે અને એ કોષ કેન્દ્ર દ્વારા અલગ અલગ કોષ બને છે. તો કે મનુષ્યની અંદર જે કોષ છે એ કોષની અંદર કઈ કઈ બાબતો દ્વારા એકબીજામાં ફેરફાર થાય છે એ કોષ કેન્દ્રમાંથી તમને જોવા મળશે. તો કે રંગસૂત્રો છે, તો કે રંગસૂત્રો કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રમાંથી કોષ બને છે. તો કોષની અંદર ઘણી બધી વસ્તુઓ છે, બરોબર, ઘણા બધા એની અંદર પણ મૂળભૂત એકમો છે એ પણ આપણે અભ્યાસ કરવાના છે. પણ એની સાથે જોઈએ કે મનુષ્યમાં, બરોબર, મનુષ્ય કે સજીવમાં કેટલા કોષોથી બનેલું છે એનું શરીર. તો કે તમે જોઈ શકો છો કે સ્નાયુ કોષ છે, પછી ચેતાકોષ છે, રુધિર કોષ છે, મેદ કોષ છે, અસ્થિ કોષ છે, અંડકોષ છે અને શુક્રકોષ છે. તો કે સ્ત્રી અને પુરુષ એ બંનેની વાત કરીએ તો આટલા કોષોથી એનું શરીર બનેલું છે, એટલે કે કોઈ પણ આપણે સજીવ બનેલા છીએ. મુખ્ય તત્વ આ છે. અહીંયાથી આપણે જે આગળ ઘણું ભણીશું. હવે નીચે જોઈએ કે વનસ્પતિ કોષ. તો કે વનસ્પતિ કોષમાં જોઈએ તો કે ડીએનએ છે એ કોષ કેન્દ્રમાં તો આવેલું જ છે, બરાબર છે, કે એની સાથે કણાભ સૂત્રમાં પણ ડીએનએનું અસ્તિત્વ છે, આની સાથે હરિત દ્રવ્યમાં પણ ડીએનએનું અસ્તિત્વ છે, એટલા માટે મેં આને આવી રીતે લખેલ છે, બરાબર છે. પછી છે કોષ, બરાબર. તો કે જે કોષ બને છે એ કોષ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. એટલે આપણે આજે જોઈએ કે પાયાનો, સજીવનો પાયાનો એકમ કયો છે? તો કે કોષ છે, બરાબર છે. તો પહેલો પ્રશ્ન એ છે કે સજીવ શાનો બનેલો છે, એનો આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. બીજો પ્રશ્ન છે કોષ શાનો બનેલો છે અને કોષનું બંધારણીય એકમ શું છે. તો આ જે બધી જ વસ્તુ આપણે જોઈ, બરાબર, બધા જે તત્વો વસ્તુ જોઈ, એ વસ્તુ આપણે કઈ રીતે મળી? તો કે રિટ્રોસિન્થેસિસ, રિટ્રો સાયન્સ, બરાબર, એટલે કે પાછળ જઈને સંશોધન. ધારો કે તમે એક સામાન્ય રીતે એક નાના બાળકની વાત કરીએ, તો કે એને નાનું અમથું રમકડું આપ્યું હોય, પછી એ રમશે, પછી એને જોશે કે ભાઈ આ કઈ રીતે બન્યું છે, તો તોડશે, બરાબર, પછી શું કરશે? તો કે સાજું કરશે. તો એ પ્રોસેસ શું થઈ? તો કે રિટ્રો પ્રોસેસ થઈ, એટલે કે પાછું જાવું,
અને ધારો કે જોઈએ કે પહેલા આપણે કોષ વિશે માહિતી મળી, બિગ બેંગ તો પછી આવ્યું, બિગ બેંગની આપણે પહેલા નથી ખબર પડી. પહેલા આપણે આ બધા જ તત્વોની મૂળભૂતની અલગ અલગ સમયે અલગ અલગ કાળમાં ખબર પડી. અને આજે જે પણ આપણે આ સ્ટ્રક્ચર જોવો છો એ લગભગ 100 વર્ષથી ઉપરનું સંશોધનનો મોટો મોટો સમયગાળોનો ભાગ છે, બરોબર છે? તો આ એક વસ્તુ ખ્યાલ છે. હવે આના પછી આપણે જોવાના છીએ કે જે કોષ છે એમાં કયા કયા વ્યક્તિઓએ પોતાનું કામ કર્યું, એના સમયગાળા દરમિયાન કઈ કઈ રીતે એ પોતે આગળ વધ્યા, અને એની વિચારધારા છે એ કેવી કેવી રીતે લોકોએ એક્સેપ્ટ કરી. તો આ સાથે આપણે હવેના ભાગમાં આપણે મળીશું. તો રાધિકા સ્કૂલ ચેનલને તમે લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.